આપણી આ સંસ્થા માટે એ સમયે રૂપિયા 35,000નું દાન આપનાર દેત્રોજના વતની અને મુંબઈ વસતા ભાવસાર પરિવાર શેઠ શ્રી એલ વી અને કે વી ભાવસારને આજના દિવસે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. 17/3/1952ના રોજ સ્થાપના થયેલ આપણી આ શાળામાં એ સમયે ફક્ત 34 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા, જે આજે વિશાળ વટવૃક્ષ સમી આપણી માતૃસંસ્થા બની છે. આ શાળા ઊભી કરનાર અને આપણા સહુના જીવનને કેળવણી થકી ઉજ્જવળ કરનાર એ વિરલ આદર્શ વ્યક્તિત્વ સમા પૂજ્ય શ્રી કુબેરભા અને સતત એમને પ્રેરણા આપનાર પૂજ્ય શ્રી મગનભાઈ ર પટેલને શત શત નમન. સંસ્થાના બાંધકામમાં એ સમયે 1952માં માતબર દાન આપનાર દાનવીર બંધુ મુંબઈ વસતા શેઠ શ્રી લાલજીભાઈ વનમાળીદાસ ભાવસાર અને કાળીદાસ વનમાળીદાસ ભાવસારના દાનથી ઊભી કરવામાં આવી. દાતાઓને યાદ કરી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને આદર સહિત એમને નમન કરીએ છીએ. રાધાકૃષ્ણ મંદિરના બાપુ પૂજ્ય સંત શ્રી રામદાસ બાપુએ આપણને સંસ્થાના બાંધકામ માટે જમીન આપી, સાથે સાથે નામી અનામી અનેક દાતાઓની ઉદાર સખાવતથી આ સંસ્થા નિર્માણ પામી. ભાવસાર વિદ્યામંદિર આપણી માતૃસંસ્થામાં દૂર દૂરથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા. અહીં બહાર ગામના વિદ્યાર્થીઓને રહેવા માટે છાત્રાલયની વ્યવસ્થા પણ હતી. વિરમગામ અને માંડલ પછી વિરમગામ તાલુકામાં બનેલી આ મોટી કેળવણી સંસ્થા છે. બાદમાં રામપુરા, અશોકનગર, બાંટાઈ, કટોસન રોડ વગેરે જગ્યાએ આપણી પ્રેરણાથી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી. 1964માં છાત્રાલય બંધ કરવામાં આવ્યું. હાલમાં આપણી આ સંસ્થામાં SSC અને HSCનું પરીક્ષા કેન્દ્ર છે. શાળાનું દર વર્ષે બંને બોર્ડની પરીક્ષાનું ટકાવારી ધોરણ સારું જળવાઈ રહે છે. આ સંસ્થામાં અભ્યાસ કરી કેટલાય વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરી સમાજમાં પોતાની આગવી ઓળખ અને નામના પ્રસ્થાપિત કરી શક્યા છે. સંસ્થામાં ભણી કેટલાય શિક્ષકો, એન્જિનિયર્સ, ડૉક્ટર્સ, CA અને પોતાના આગવા ઉદ્યોગ સ્થાપી ઉદ્યોગપતિ બન્યા છે, તો કેટલાય વિદ્યાર્થીઓ વિદેશમાં સેટલ થઈ ત્યાં સુખ સંપત્તિ પામ્યા છે. આવી આ આપણી માતૃસંસ્થાને આજના દિને મારા, તમારા અને આપણા સહુના વતી કોટી કોટી વંદન. આજના આ મંગલ દિને સ્નેહમિલન સમારંભમાં પધારેલા આપ સહુ મહેમાનો, ગુરુજનો અને આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સહુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સમારંભના કન્વીનર તરીકે હું ભરત ભાવસાર આપ સહુનો હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે આ સ્નેહમિલનમાં સહુદાતાઓ, સૌજન્યદાતાઓ
અને આ કાર્યમાં સહયોગ આપનાર નાના મોટા સહુ કોઈનો ભૂલચૂકની ક્ષમાયાચના અને દિલથી આભાર માનું છું.